જોઈશું અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી સંબંધિત ગેરસમજ અને સામાન્ય ભૂલ. ગેરસમજ એક. નંદિતાએ 5 કિલોગ્રામ દહીં ખરીદ્યું. થોડી વાર પછી તેણે 1/2 કિલોગ્રામ બીજું દહીં ખરીદ્યું, તો તેણે કુલ કેટલું દહીં ખરીદ્યું? નંદિતાએ પહેલા 5 કિલોગ્રામ એટલે કે 1/4 અને પછી 1/2 એટલે કે 1/2 કિલોગ્રામ દહીં ખરીદ્યું. દહીંનો કુલ જથ્થો શોધવા માટે 1/4 અને 1/2નો સરવાળો કરવો પડશે. કેટલીક વાર અપૂર્ણાંકોનો સરવાળો કેવી રીતે કરવામાં આવે છે તેની સાચી સમજણ નથી હોતી. સરવાળો કરવા માટે હંમેશા અંશ અને છેદનો સીધી રીતે સરવાળો કરી દેવામાં આવે છે. 1/4 વત્તા 1/2નો જવાબ 2/6 મેળવવામાં આવે છે. આ એક ખોટી સમજ છે. આવો તેનો સાચો જવાબ મેળવીએ. 1/4 આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ અને 1/2 આ રીતે દર્શાવવામાં આવે છે. બંને આકૃતિમાં ભાગના આકાર સરખા નથી. તેમના ભાગના આકાર સરખા કરવા માટે આપણે આ લંબચોરસના દરેક ભાગને 2 સરખા ભાગમાં વિભાજીત કરીશું. તેનાથી આપણને 1/2નો સમ અપૂર્ણાંક મળે છે 2/4. બંને આકૃતિમાં ભાગના આકાર હવે સરખા છે, તેથી 1/4 અને 2/4નો સરવાળો કરી શકીએ છીએ. સરવાળો કરવાથી આપણને 4માંથી કુલ 3 છાંયાંકિત ભાગ મળશે, એટલે કે 1/4 અને 1/2ના સરવાળાનો જવાબ છે 3/4. હવે આવો જોઈએ એક સામાન્ય ભૂલ. જો બે મિશ્ર અપૂર્ણાંકની બાદબાકી કરવાની હોય તો કેટલીક વાર પહેલા મોટી પૂર્ણ સંખ્યામાંથી નાની પૂર્ણ સંખ્યા બાદ કરવામાં આવે છે અને પછી મોટા અપૂર્ણાંકમાંથી નાનો અપૂર્ણાંક પણ બાદ કરવામાં આવે છે. તેનાથી ખોટો જવાબ મળે છે. સાચી સમજ એ છે કે પહેલા આપણે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ છીએ, પછી આ અપૂર્ણાંકના સમ અપૂર્ણાંક મેળવીએ છીએ જેમના છેદ સરખા હોય, અને પછી તેમની બાદબાકી કરીએ છીએ. હવે તમે આપેલ પ્રશ્નને ઉકેલવાનો પ્રયત્ન કરો. સ્મિતા પાસે 7 દશાંશ મીટર લાંબી લેસ હતી, જેમાંથી તેણે 3/5 મીટર લેસ કાપી લીધી, તો બાકી રહેલી લેસની લંબાઈ શોધો. આજે આપણે જોયું અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી સંબંધિત ગેરસમજ અને સામાન્ય ભૂલ.